ભુજ અને ભુજોડી વર્ધમાન નગરના ત્રણ કાપડના વેપારીઓ પાસેથી 100 રૂપિયાની 637 નકલી નોટ મળી આવતા સનસનાટી મચી ગઈ છે. બેંગ્લોરના કિશોર પટેલને ઝડપી લેવા બી ડિવિઝન પોલીસ રવાના થઈ છે. ઝડપાયેલ 3 આરોપીની 6 દિવસના રિમાન્ડ પોલીસે મેળવ્યા છે. પાર્શ્વનાથ સોસાયટીમાં રહેતા અતુલ પ્રાણલાલ વોરા જૈનની ઝડપી કરતા તેની પાસેથી 100 રૂપિયાની દરની 37 નકલી નોટો મળી હતી. આ નોટો બેંગ્લોરના કિશોર પટેલ પાસેથી 700 નોટો લીધી હતી. તે માની ભાવેશ ઝાલા રહેવાસી પ્રમુખ સ્વામીનગર ભુજવાડાને 412 નોટ વટાવવા માટે આપી હતી. બીજી નોટ સ્નેહલ પ્રફુલ્લચંદ્ર ઝવેરી રહેવાસી ભુજવાડા પાસેથી 250 નોટ કબજે કરી હતી. આમ ત્રણેય આરોપી પાસેથી 637 નકલી નોટો મળી હતી. પોલીસે 12 દિવસની રિમાન્ડ માંગી હતી, તેમાં 6 દિવસની રિમાન્ડ મંજૂર થઈ હતી. આ સમગ્ર ગુનો શોધવા માટે બી ડિવિઝન પોલીસ મથકના RN ખાંટ, નીરુભા ઝાલા, પુનસીભાઈ ગઢવી, નિમેશ બારોટ વગેરેએ કામગીરી કરી હતી. પશ્ચિમ કચ્છ ભુજ જિલ્લામાં ગેરકાયદેસરની પ્રવૃત્તિ અટકાવવા માટે બોર્ડર રેન્જ ભુજના પોલીસ મહાનિરીક્ષક શ્રી સુભાષ ત્રિવેદી સાહેબે હુકમ કરેલ, જે અનુસંધાને પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબિયા સાહેબે જિલ્લાના તમામ પોલીસ અધિકારીઓને આર્મ્સ ફેકરન્સીના કેસો કરવા માટે સૂચના આપેલ, જે અનુસંધાને ભુજ શહેર બી ડિવિઝન PI ખાંટ સાહેબની સૂચના મુજબ બી ડિવિઝનમાં ફરજ બજાવતા જયંતિભાઈ મહેશ્વરીને હકીકત મળેલ માધાપરમાં રહેતા અતુલ પ્રાણલાલ વોરા બેંગ્લોરથી ફેક કરન્સી મંગાવી અને આગળ વેચાણ કરે છે. તે હકીકત આધારે ભુજ શહેર બી ડિવિઝનના PI ખાંટ સાહેબ તથા તેની ટીમે ગઈકાલે અતુલ પ્રાણલાલ વોરાને ત્યાં રેડ કરી કુલ 37 જેટલી 100 રૂપિયાની બનાવટી ચલણી નોટો પકડેલ. તેઓની પૂછપરછ કરતા તેઓએ આ ફેક કરન્સી બેંગ્લોરથી કિશોરભાઈ પટેલ પાસેથી મેળવેલ હોવાની હકીકત જણાવેલ, તેમજ અન્ય કઈ કઈ વ્યક્તિઓને આ ડુપ્લિકેટ નોટ આપેલી છે તે બાબતે પૂછપરછ કરતા તેઓએ સ્નેહલ પ્રફુલભાઈ ઝવેરી તથા ભાવેશ મૂળશંકર ઝાલાને આપેલ હોવાની હકીકત જણાવતા પંચો સાથે આ બંને ઈસમોને પણ ત્યાં રેડ કરતા સ્નેહલ પ્રફુલ્લચંદ્ર ઝવેરી પાસેથી 250 જેટલી 100 રૂપિયાની બનાવટી ચલણી નોટો તથા ભાવેશ ઝાલા પાસેથી 350 જેટલી 100 રૂપિયાની બનાવટી ચલણી નોટો મળી આવતા આ ત્રણેય વિષમો પાસેથી મળી આવેલ 63,700 રૂપિયાનો બનાવટી ચલણી નોટો મળી આવેલ હોય આ ત્રણેય ઈસમો વિરુદ્ધ ભુજ શહેર બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફેક કરન્સીનો ગુનો રજીસ્ટર કરવામાં આવેલો છે. આ ગુનામાં અન્ય કયા કેટલા ઈસમો સંડોવાયેલા છે, કેટલા સમયથી આ રેકેટ ચાલે છે તે બાબતે ત્રણેય આરોપીઓને નામદાર કોર્ટમાં રજૂ કરી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરેલ છે.